सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नो बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। વિકાસના દાવા કરતા ધારાસભ્યની શહેરની વિનાશ યાત્રા પર બીકે ન્યૂઝ ચેનલનો અહેવાલ। વૈભવી કારમાં ફરતા ધારાસભ્યને નથી દેખાઈ રહી પગપાળા ચાલતા લોકોની સમસ્યા। ડીસા પાલનપુર અને ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ થઈ જાહેર। આગામી 28 ફેબ્રુઆરીના યોજાશે નગરપાલિકાની સામાન્ય અને પેટા ચૂંટણીઓ સહિત તાલુકા પંચાયતની પણ યોજાશે પેટા ચૂંટણીઓ। લોકમાતા નર્મદાની કેનાલ બની રહી છે સુસાઇડ પોઈન્ટ। એક જ અઠવાડિયામાં 3 વ્યક્તિઓએ કેનાલમાં જમ્પ લાવી કરી આત્મહત્યા। જાન્યુઆરીમાં ફરી ડીસા અને થરાદમાં જોવા મળ્યું ધુમ્મસવાળું વાતાવરણ। ધુમ્મસના સામ્રાજ્યથી ખેડૂતોના ચહેરા પર જોવા મળી ચિંતાની લકીર। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ડીસામાં વિકાસની મોટી મોટી વાતો કરી રહેલા ધારાસભ્ય અને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખની સંયુક્ત જોડીએ શહેરમાં વિકાસ નહીં પણ વિનાશ આચર્યો છે અને તેની બોલતી તસવીર આજે અમે તમને દર્શાવી રહ્યા છીએ। ડીસા શહેરના જીઆઈડીસી વિસ્તારમાં જાહેર માર્ગ પર કેમિકલયુક્ત પાણી પસાર થઈ રહ્યું હોવા છતાં આ કહેવાતા વિકાસ રત્નોની આંખો ખુલ્લી નથી રહી। જનતા રોષ ઠાલવી રહી છે અને ધારાસભ્યો ઘોડા પર ચડવામાં વ્યસ્ત છે તો પાલિકાના પૂર્વ પ્રમુખ પણ વર્તમાન પત્રોમાં ખોટી ખોટી પ્રસિદ્ધિ કરવામાં વ્યસ્ત છે। નગરજનોનું જે થવાનું હોય તે થાય પરંતુ આ બંને નેતાઓ તેમનામાં જો મસ્ત જોવા મળી રહ્યા છે। વાત છે ડીસા શહેરમાં આવેલા જીઆઈડીસી વિસ્તારની। તો આ વિસ્તારમાં અનેક ફેક્ટરીઓ આવેલી છે અને લોકોની અવર જવર પણ ખૂબ જ વધારે રહ્યો છે। તેમ છતાં અત્યારે આ વિસ્તાર ગંદકીથી કદબદી રહ્યો છે। આ વિસ્તારમાંથી 2 દિવસમાં 2 વખત ધારાસભ્યો ઢુવા ગામમાં ઘોડે ચડવા ગયા હતા। ઘોડે ચડવા આતુર બનેલા ધારાસભ્યો આ વિસ્તારમાંથી નીકળ્યા હશે ત્યારે સ્વાભાવિક છે કે ધારાસભ્યોને તેમની વૈભવી ગાડીમાં આ સમસ્યા નજરે નહીં પડી હોય, કારણ કે આમ પણ ધારાસભ્યોને સામાન્ય નાગરિકોને પડતી કોઈ પણ મુશ્કેલી ક્યારેય દેખાતી નથી। તો આ સમસ્યા કેવી રીતે દેખાય? આ વિસ્તારમાં જે ગંદકી છે તે ગંદકીથી સ્થાનિક વેપારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે। અહીંથી વૈભવી કારમાં પસાર થતા લોકોને તો કોઈ ફરક નથી પડતો, પરંતુ અહીંથી ટુ વ્હીલર અને પગપાળા જતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ટુ વ્હીલર અને પગપાળા તો સામાન્ય લોકો જ પસાર થતા હોય છે અને આવા સામાન્ય લોકોને કોઈ તકલીફ પડે તેનાથી વૈભવી કારમાં ફરતા આપણા ધારાસભ્યોને કે નગરપાલિકાના પૂર્વ પ્રમુખને શું લેવા દેવા? આજે જ્યારે અમારી ટીમ પહોંચી ત્યારે સ્થાનિક વેપારીઓએ તેમની હૈયાવરણ કેમેરા સામે ઠાલવી હતી। અમારે આ કિચડ થઈ ગયું છે અને ધારાસભ્ય આવે કે જીઆરડીસીના અંદર અમે કોઈ સાંભળતું જ નથી। કિચડ છે, અમે આ શું ગંદકી ફેલાય છે, બસ આ ગંદકીનું પાણી છે, આ શું કેમિકલનું પાણી છે, આ છે સાહેબ 1-1.5 મહિનો થયો, કોઈ આવતું નથી સાહેબ, કોઈ સાંભળતું નથી અમારે। આ ગટરમાંથી પાણી ઘણું નીકળે ને 1.5 મહિનાથી ગંદકી થઈને મચ્છર અને અમુક મજૂર માણસ બહુ બીમાર થાય છે ને બહુ બધા વધારે ગંદકી ફેલાઈ રહી છે। આગળ રજૂઆત કરેલી છે, કોઈ આવતું છે નહીં। નગરપાલિકા ઘણી રજૂઆત કરેલી, અરજીઓ આપેલી છે માણસોએ, કોઈ આવતું નથી। તાજેતરમાં બીકે ન્યૂઝ ચેનલ પર વાવ તાલુકામાં જનતા માટે બનાવવામાં આવેલા શૌચાલય અને લાઇબ્રેરીની આગળ ખડકેલી ગંદકીનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। આ અહેવાલ બીકે ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને વાવ તાલુકા પંચાયત દ્વારા શૌચાલય અને લાઇબ્રેરીની સફાઈ કરવાની કામગીરી આદરી દીધી છે। બીકે ન્યૂઝ ચેનલના અહેવાલની અસરને પગલે તંત્ર હરકતમાં આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।
ડીસાના જીવદયા પ્રેમીઓએ ઘેટા બકરા ભરેલી ટ્રકને ઝડપી પાડી છે અને આ ટ્રકમાં ભરેલ 260 ઘેટા બકરાને બચાવીને જીવતદાન આપવામાં આવ્યું છે. જીવદયા પ્રેમીઓએ ટ્રક ચાલકને ઝડપી પાડીને પોલીસના હવાલે કરતા પોલીસે 10 લોકો સામે ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. જીવદયા પ્રેમીઓએ તમામ પશુઓને રાજપુર પાંજરાપોળ ખસેડ્યા છે. વાવ તાલુકામાં આવેલા વાસરડા ગામમાં તલાટીને લઈ અરજદારો પરેશાન છે. વાવ તાલુકામાં આવેલા વાસરડા ગામમાં છેલ્લા ઘણા સમયથી તલાટી હાજર રહેતા ના હોવાને લીધે અરજદારોને સરકારી કામકાજમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત વાસરડા ગ્રામ પંચાયતમાં સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. વાવ તાલુકાના બાઈસરા અને વાસવાડા સહિત 4 ગામોના તલાટીનો ચાર્જ એક જ તલાટીને આપવામાં આવેલો હોવાને લીધે ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે અને અરજદારોને ધક્કા ખાવાની નોબત આવે છે. અમારી કચેરીમાં તલાટી કમ મંત્રી છેલ્લા 2 મહિનાથી બિલકુલ હાજર રહેતા નથી અને ઓનલાઈન સેવાઓ પણ છેલ્લા 2 મહિનાથી સદંતર બંધ છે. જ્યારે કચેરીમાં કચરાના ઢગલા જામી ગયેલા છે અને આવતા અરજદારો માટે કોઈ પણ વ્યવસ્થા છે નહીં. થરા ખાતે આવેલા ટોટાણા નાળામાં લારીઓ ઊભી રહેતી હોવાને લીધે ટ્રાફિકની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે. ત્યારે આ પરેશાનીને પગલે થરાના એક જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતા હશે. થરા નગરપાલિકા દ્વારા લારીના માલિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલિકાની ટીમે ટોટાણા નાળા ખાતે પહોંચી 8 લારીઓને ટ્રેક્ટરમાં ભરીને પાલિકા કચેરી ખાતે લઈ ગયા હતા અને બાદમાં લારીના માલિકોએ હોબાળો મચાવતા પાલિકા દ્વારા તમામ લારી માલિકો સામે દંડકીય કાર્યવાહી કરીને લારીઓને મુક્ત કરવામાં આવી હતી. થરા ટોટાના રોડના આજુબાજુમાં વારંવાર શાકભાજી ટેકડી અને કાંદોવાળાને સમજાવ્યા છતાં તેઓ ત્યાં જ ઊભા રહે છે. એના કારણે આજે થરા નગરપાલિકા દ્વારા અંદાજિત 8 લારીઓ ઉપાડી લેવામાં આવી હતી અને તેમના સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી, જેથી જાગૃત લોકો નાગરિકોને ત્યાં આવવા જવામાં કે ટ્રાફિકની સમસ્યાઓ ઓછી રહે. કાંકરેજ તાલુકામાં ભાજપને મોટો ઝટકો મળ્યો છે. ભાજપના 10 કાર્યકરો ભાજપ છોડીને કોંગ્રેસમાં વિધિવત રીતે સામેલ થઈ ગયા છે. આજે કાંકરેજ ખાતે યોજાયેલા કોંગ્રેસના સ્નેહમિલન સમારોહમાં ભાજપ 10 કાર્યકર્તાઓ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનું દામન પકડ્યું છે. ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં સામેલ થયા ત્યારે બનાસકાંઠા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ ગઢવી, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા હાજર રહ્યા હતા. ભાજપના 10 કાર્યકરો અરનીવાડાના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા નારાજ થતા અને તેના લીધે આજે ભાજપથી છેડો ફાડી નાખ્યો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યથી કરીને કેન્દ્ર સરકાર ઉધી હોય અને વર્તમાન સમયની અંદર સમગ્ર દેશની અંદર જે ખેડૂત વિરોધી 3 બિલો આવ્યા, એ 3 બિલોના આક્રોશના કારણે જેના અહીંયા ખેડૂતો માટેની કઈ હમદર્દી છે, લાગણી છે, એ લોકો ભારતીય જનતા પાર્ટીની જે સત્તા અને એ લોકોના નિર્ણયોથી નારાજ થઈને કોંગ્રેસ પાર્ટીમાં જોડાણા છે. જે 3 કાળા કાયદા છે, કોંગ્રેસની સરકાર હતી, મનમોહનસિંહજીની સરકાર હતી, એક અન્ના હજારે અપવાસમાં બેઠા હતા અને સમગ્ર એ ભારતીય જનતા પાર્ટીની આરએસએસ બધી પાંખોએ જે દેખાવો કરી અને આખી કોંગ્રેસ પાર્ટીની સરકારને ઉથલાવી પાડી એ લોકો જતા આજે હજારો ખેડૂતો ટ્રેક્ટરોની રેલી ગાડી આવા શિયાળાની અંદર તકલીફો સહન કરી રહ્યા છે, પણ સરકાર હજની મચ થતી નથી. ત્યારે આવનાર સમયની અંદર ખેડૂતોની આતરડી એ અમને માફ કરવાની નથી અને ખેડૂત એ જગતનો તાત કહેવાય. જય જવાન જય કિસાનનો નારો એ આપણા નેતાઓએ આપેલો છે, એ નેતાના નારાઓને પણ એ લોકો માન આપતા નથી. એટલે તાલુકા કોંગ્રેસ સમિતિ હોય, કોંગ્રેસના કાર્યકરો હોય, તાલુકેથી કરીને કેન્દ્ર સુધી એ ખેડૂતોના હિત માટે જે અમારે લડવાનું છે, પાર્ટી તો લડે જ છે અને ખેડૂતો પણ આવનાર સમયની અંદર એને માફ નહીં કરે અને આવનાર સમયની અંદર જે ચૂંટણીઓ આવે એમાં એ લોકોને ખેડૂતોની હાય લાગવાની છે. હું સારું સરપંચ હતો અણીવાડા, અણીવાડા સારું સરપંચમાંથી અણવિશ્વાસની દરખાસ્ત મળી અને મને સસ્પેન્ડ કર્યો, પોદા પરથી દૂર કર્યો. પોદા પરથી દૂર કર્યો એના કારણથી જ હું આજ કોંગ્રેસમાં જોડાયો છું આ મુદ્દા માટે. અને ગમે એટલું ભ્રષ્ટાચાર હોય, કોઈ પણ અધિકારીને કહો, જિલ્લામાં કહો, કલેક્ટરને કહો, કોઈ પણને કહો, બધે અરજીઓ કરી છે, ભ્રષ્ટાચારનો કોઈ નિર્ણય લીધો નથી. કયો ભ્રષ્ટાચાર કર્યો છે જેથી કરીને તમે નારાજ છો? 66 લાખનો અમારા ગામમાં ભ્રષ્ટાચાર કર્યો છે. કોમ કર્યા વગરના પૈસા ઉપાડી લીધેલા છે, એટલે એનું અમારું કોઈ વાપરતું નથી. હજી નથી વાપરતું જિલ્લામાં, નથી વાપરતું તાલુકામાં, નથી વાપરતું ગાંધીનગર કે ગમે અહીંયા. અમે અરજીઓ કરી, કોઈ પણ અમારી અરજી વાપરી નથી. છેલ્લે અમે હવે
અમદાવાદ હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. તમારી સાથે કેટલા અન્ય કાર્યકરો જોડાયા છે જે ભાજપમાંથી કોંગ્રેસમાં? ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા છે લગભગ હરિજન, રાવલ, ભંગી, દરબારો, ઠાકોરો, બધી કુમ ટોટલ કુમમાં જ મારી સંગા છે. અને ટોટલ કુમે કીધું છે કે આપણે અહીં ભેગું રહેવાય નહીં. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા, પાલનપુર અને બાબર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ થઈ જાહેર. આગામી 28 ફેબ્રુઆરીના યોજાશે નગરપાલિકાની સામાન્ય અને પેટા ચૂંટણીઓ સહિત તાલુકા પંચાયતની પણ યોજાશે પેટા ચૂંટણીઓ. લોકમાતા નર્મદાની કેનાલ બની રહી છે સ્યુસાઇડ પોઈન્ટ. એક જ અઠવાડિયામાં 3 વ્યક્તિઓએ કેનાલમાં જંપ લાવી કરી આત્મહત્યા. જાન્યુઆરીમાં ફરી ડીસા અને થરાદમાં જોવા મળ્યું ધુમ્મસવાળું વાતાવરણ. ધુમ્મસના સામ્રાજ્યથી ખેડૂતોના ચહેરા પર જોવા મળી ચિંતાની લકીર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 certified. કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. મેં હું કુમારજી કા ઘર. કુમારજી જો અપના સારા કિંમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ. સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય. કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા, જિસકે અંદર સારા ઘર સમાયા. અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો કે સંગ જીઓ બેફિકર. મેન્ટેનન્સ સે મત હો પરેશાન. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન. શ્રીજી બિઝનેસ વર્લ્ડ પાલનપુર શહેરમાં સંપૂર્ણ સુવિધાયુક્ત અદ્યતન શોપિંગ સેન્ટર, વિશાળ સ્પેસ ધરાવતું સંપૂર્ણ કોમર્શિયલ સેન્ટર, જેમાં આપને મળશે ઓફિસ, હોસ્પિટલ, કોર્પોરેટ ઓફિસ, બેન્કિંગ, જ્વેલરી શોરૂમ, રેસ્ટોરન્ટ વગેરે માટે અનુરૂપ જગ્યા. બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગ, બેઝમેન્ટથી જ ઓટોમેટિક લિફ્ટની સુવિધા. શ્રીજી બિઝનેસ વર્લ્ડ આનંદ બજાર અને સર્વોત્તમ હોટલ પાસે, પાલનપુર અમદાવાદ હાઈવે, પાલનપુર. સંપર્ક મહેશભાઈ મોદી 9824096533 અને 9638955966. શ્રીજી બિઝનેસ વર્લ્ડ. ખેડૂત ભાઈઓ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ, અવની સ્વીટ સુગર અને અવની હની બોલ, અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. ખેડૂત ભાઈઓ, ખબર પડી ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 નો ઉભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવનીના દિવેલા વાવ્યા છે.
દોડો દોડો ખેતરમાં રોજનું ટોળું આવ્યું દોડો લા રોજને ભૂંડ પાકને ખેદાન મેદાન કરી નાખશે હવે મુંજાશો નહીં છે ને કાંટાળી તારની વાડ ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા સૌ પ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીનથી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટના થાંભલા ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે આશાપુરા તારની વાડ ચિંતામુક્ત ખેડૂત અને ખેતી વિશેષ જાણકારી માટે સંપર્ક કરો વિરામ બાદ સ્વાગત છે. ચૂંટણી પંચ દ્વારા આજે સાંજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની મળેલી બેઠકમાં ગુજરાતની 6 મહાનગરપાલિકા 81 નગરપાલિકા 31 જેટલા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી આ મહત્વની જાહેરાતોમાં ડીસા પાલનપુર અને ભાભર નગરપાલિકાની ચૂંટણીનો સમાવેશ થઈ ગયો છે, જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની એક પણ ચૂંટણી બનાસકાંઠા જિલ્લામાં યોજાશે નહીં. બનાસકાંઠા જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીના કાર્યક્રમ પર નજર કરવામાં આવે તો આ ચૂંટણી માટેનું જાહેરનામું 8 ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે અને ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ 15 ફેબ્રુઆરીના ઉમેદવારી ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને 16 ફેબ્રુઆરીના ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે અને 28 ફેબ્રુઆરીના બનાસકાંઠા જિલ્લાની 3 નગરપાલિકા પર સામાન્ય ચૂંટણી યોજાનાર છે અને અનિવાર્ય સંજોગોમાં જો ફરીથી મતદાન કરવાની જરૂર પડે તો 1 માર્ચના પુનઃ મતદાનની પ્રક્રિયા યોજાશે અને 2 માર્ચના મતગણતરી યોજાશે અને 5 માર્ચના ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે. વર્તમાન સમયમાં કોરોના વાયરસને લઈ સરકાર દ્વારા કોવિડની ગાઈડલાઈન નક્કી કરવામાં આવી હોવાથી એક સાથે મતગણતરી કરી શકાય તેમ ના હોવાથી અધિકારીઓની સંખ્યાના આધારે કોવિડની ગાઈડલાઈન જળવાઈ રહે તે પ્રમાણે મતગણતરી કરવામાં આવશે. મતગણતરી સંદર્ભે નક્કી થયેલી તારીખ પર જ મતગણતરી થશે, પરંતુ કોઈ સંવિધાનિક સંસ્થા તરફથી નિર્દેશ કરવા થશે તો તેમાં બદલાવ કરી શકાશે. બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ડીસા નગરપાલિકાના 11 વોર્ડના 44 બેઠકો, પાલનપુર નગરપાલિકાના 11 વોર્ડના 44 બેઠકો અને ભાભર નગરપાલિકાના 6 વોર્ડ માટે 24 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. આ ઉપરાંત થરા નગરપાલિકાની ખાલી પડેલી 2 બેઠકો ઉપર, જ્યારે ધાનેરા નગરપાલિકાની ખાલી પડેલી 1 બેઠક માટે ચૂંટણી યોજાશે. આ ઉપરાંત કાંકરેજી તાલુકા પંચાયતમાં ખાલી પડેલી સામાન્ય 3 બેઠક અને દાંતીવાડા તાલુકા પંચાયતની ખાલી પડેલી બિન અનામત સામાન્ય 2 બેઠક માટે પણ આ જ સમયગાળા દરમિયાન ચૂંટણી યોજાનાર છે. આજે સમગ્ર દેશ ભારત માતાના પનોતા પુત્ર સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે પાલનપુર ખાતે પણ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગાના નારો આપનાર આઝાદ હિંદના ફોજના સ્થાપક સુભાષચંદ્ર બોઝની આજે જન્મજયંતિ છે, ત્યારે પાલનપુરના કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલી સુભાષબાબુની પ્રતિમાને સુભાષચંદ્ર બોઝ સ્મારક સમિતિ દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં કોંગ્રેસ અને ભાજપ દ્વારા પણ સુભાષબાબુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસે સુભાષબાબુને કોરાણે મૂક્યા હોવાનો આડકતરો આક્ષેપ કરવાનો ભાજપ પક્ષ ભૂલ્યો ન હતો. આજે દેશના એવા વીર પુરુષની જન્મજયંતિ છે. આ દેશની આઝાદીમાં જેમનો સિંહ ફાળો છે, આદરણીય સુભાષચંદ્ર બોઝ, જેમણે આઝાદ હિંદ ફોજની રચના કરીને એ IAS ની નોકરીને ઠુકરાવીને દેશની આઝાદી માટે લાખો યુવાનોને પ્રેરણા આપી હતી અને દેશની આઝાદી માટે એમણે સૂત્ર આપ્યું હતું કે તું મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા જય હિંદના નારા સાથે દેશની આઝાદીમાં અગ્રગણ્ય ફાળો છે. પરંતુ કેટલાક સ્વાર્થી લોકોએ આ દેશની આઝાદીના જ્યારે ઇતિહાસનું મંડાણ થતું હતું ત્યારે એમને કોરાણે મૂકી દીધા છે. પરંતુ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ આજે પરાક્રમ દિવસ ઉજવીને ફરીથી પુનઃ આઝાદ હિંદની રચના કરનાર રચયિતા સુભાષચંદ્ર બોઝને કોટી કોટી વંદન સહ એમની જન્મજયંતિ ઉજવી છે. આજરોજ પાલનપુર નગરમાં અનેક કાર્યકર્તાઓ મારી સાથે જોડાઈને જન્મજયંતિમાં જોડાણા છે. અસ્તુ ભારત માતા કી જય.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, મંત્રી દશરથસિંહ, ઉપપ્રમુખ માધુભાઈ રાણા, અમૃતભાઈ દેસાઈ, સુભાષચંદ્ર બોઝ સ્મારક સમિતિના પ્રમુખ દલપતભાઈ બારોટ સહિતના રાજકીય અગ્રણીઓ ઉપરાંત વિવિધ સંગઠનો દ્વારા પણ સુભાષબાબુને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી. આજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે. જય હિન્દના નામને જેને બુલ્લત કરી ભારત દેશની આઝાદીમાં જેમનું મહત્વનું યોગદાન માની શકાય તેવા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને કેન્દ્ર સરકારે પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. પરાક્રમ એટલે કે જે વ્યક્તિ દેશ માટે અને દેશના નાગરિકો માટે મહત્વનું કાર્ય કરી અશક્યને શક્ય બનાવે તેને પરાક્રમ કહી શકાય. અને આવા અનેક ક્રાંતિકારી વીરોએ જીવનનું બલિદાન આપી ભારત દેશને આઝાદી અપાવી છે. સુભાષચંદ્ર બોઝે ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે જેલ સહિત વિદેશોની યાત્રા કરી દેશ માટે પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું. આમ તો ભારત દેશ આઝાદ થઈ ગયો છે, પરંતુ આજે પણ ભ્રષ્ટાચાર, કોમવાદ, આતંકવાદ સામે દેશ લડી રહ્યો છે. આરામપૂર્વક આપણે જે સમય ઘરમાં પરિવારની સાથે વિતાવી રહ્યા છીએ તે દેશના સીમાડાનું રક્ષણ કરતી આર્મી ફોજના લીધે છે. ઉનાળો હોય કે શિયાળો કે પછી વરસાદ, દરેક ઋતુમાં અડગ મન સાથે દેશની રક્ષા કરતા ભારતીય જવાન પોતાની ફરજ નિડરતા અને ઈમાનદારપૂર્વક નિભાવતા હોય છે. સાચા પરાક્રમી ભારતીય સેનાના જવાન પણ છે. અંગ્રેજો સામે લડત લડવા માટે સુભાષચંદ્ર બોઝે પ્રથમવાર ફોજ તૈયાર કરી હતી અને આજે લાખો યુવાનો ફોજમાં જોડાઈને ભૂમિની રક્ષા કરી રહ્યા છે. તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા, એક નારા જો 1943 મેં ગુલામી કી જંજીરો કો પિઘલાતા હુઆ નવ ભારત નિર્માણ કે પથ પર પ્રકાશમય હો થા. ધાનેરા તાલુકાના શિયા ગામમાંથી 2012 માં પહણસિંહ રાજપૂતે ભારતીય સેનામાં ફરજ પર ગયા હતા. આમ તો મુખ્ય રીતે સરહદ પર 15 કિલોગ્રામના વજન સાથે દેશમાં ઘૂસણખોરી કરતા દુશ્મનો પર આ જવાનો ચાંપતી નજર રાખતા હોય છે, ત્યારે દેશની સેવા સાથે જોડાયેલા પહાડસિંહ રાજપૂતે દોડમાં પણ કાઠું કાઢ્યું છે. સેનામાં થતી તમામ દોડની હરીફાઈમાં તેઓ પ્રથમ રહ્યા છે. સમય પ્રમાણેની દોડ હોય કે પછી લાંબા અંતરની દોડ, શિયા ગામનો ફોજી પાછળ પડ્યો નથી. પહાડવાળા રસ્તા હોય કે રેગિસ્તાન, તમામ જગ્યાએ નિયત સમય મર્યાદા કરતાં વહેલી દોડ પૂરી કરે છે. 12 કિલોમીટર અંતરવાળી દોડ 40 મિનિટમાં પૂર્ણ કરી કમાન્ડ લેવલે પ્રથમ નંબર મેળવ્યો હતો. હાલ તેઓ રજા પર પોતાના વતને આવ્યા છે, જોકે દોડવાનું આજે પણ ચાલુ છે. પહાડસિંહ સાથે ખાસ મુલાકાત દરમિયાન ભારતીય ફોજની કામગીરીને લઈ થોડીક વાતો જાણી હતી. આર્મીમાં હું 9 વર્ષથી ડ્યુટી કરું છું અને આર્મીની અંદર અલગ અલગ ક્ષેત્રમાં મેં ડ્યુટી કરી છે. જમ્મુ કાશ્મીર હોય, તમિલનાડુ હોય, ઓરિસ્સા હોય કે પછી મધ્યપ્રદેશ હોય કે પછી એમપી હોય કે યુપી હોય, અલગ અલગ ક્ષેત્રમાં બી ડ્યુટી કરી છે અને અલગ અલગ ક્ષેત્રના મજા લીધા છે. ખરેખર આનંદ ઠંડીનો પણ હોય છે અને ગરમીનો પણ હોય છે. વર્ષા ઋતુમાં પણ આનંદ હોય છે, છતાં પણ ગરમી અને ઠંડી જેવા આનંદ અલગ જ હોય છે. ઠંડીમાં મેં હાલ જમ્મુ કાશ્મીરમાં છું, ત્યાં આગળ ઠંડીમાં થોડી પરેશાની તો હોય છે, છતાં પણ ત્યાં વ્યવસ્થા મળી રહે એટલે આનંદ આવે છે. પછી અમે લોકો પહાડી વિસ્તારમાં છીએ ડ્યુટી ઉપર, ત્યાં આગળ અમને ઉપર ચડવાનું થાય, નીચે ઉતરવાનું થાય, અમારે જમવાનું લેવા માટે પણ 1.5 કિલોમીટર જવાનું અને 1.5 કિલોમીટર આવવાનું થાય છે. બીજું અમારે જમવાનું લેવા છતાં એના સિવાય પાણીની વ્યવસ્થા માટે પણ અમારે પહાડી વિસ્તારથી નીચે ઉતરવું પડે છે અને ત્યાં આગળ અમે પહાડી વિસ્તારથી નીચેથી ઉપર લાવવા માટે પણ અમારે પરસેવા થતા હોય છે ઠંડી વિસ્તારમાં પણ. એટલે છતાં પણ અમને આનંદ આવે છે, કારણ કે એક અમારી ડ્યુટી છે અને એ ડ્યુટી અમારે કરવાની ફરજ હોય છે. પહાડસિંહ રાજપૂતે પોતાના 9 વર્ષના સમયગાળા દરમિયાન બરફ હોય કે કાળઝાળ ગરમી, દરેક ઋતુ સામે બાત ભીડી પોતાની ફરજ નિભાવી છે. ભારત દેશના પરાક્રમી આર્મી જવાનોને બી કેનું ચેનલ સલામ કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 23 જાન્યુઆરીને નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી, જેને પગલે શનિવારે જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ તેમજ જિલ્લા ભાજપના નવીન હોદ્દેદારો, તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તા સહિત ઠાકોર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ગુમાનસિંહ ચૌહાણે નેતાજી સુભાષચંદ્ર બોઝની તેમજ સદારામ બાપાની તસવીરને પુષ્પાંજલિ અર્પી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ નેતાજીને યાદ કરીને તેમના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમજ તાલુકા ડેલિગેટ અમૃતજી મફાજી શિલાતરે ભાજપના નવીન હોદ્દેદારોનું મહેમાનોના હસ્તે સાલ ઓઢાડી પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું. આજરોજ અમારા કાર્યકર્તા તાલુકા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી અમૃતભાઈ શિલાતરે એમના નિવાસસ્થાન ઉપર જિલ્લા ભાજપની નવનિયુક્ત ટીમને
સન્માનવા માટેનો કાર્યક્રમ રાખ્યો હતો. પણ જોગાનો જુગ આજે એવો દિવસ હતો કે આ દેશના વીર સપૂત સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ છે અને ઉત્તર ગુજરાતના પનાવતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈએ આજના દિવસને પરાક્રમ દિવસ તરીકે કહ્યો છે, ઉજવ્યો છે. કારણ કે આ દેશની આઝાદીમાં એમનું યોગદાન ખૂબ છે. એમણે આ દેશને આહ્વાન કર્યું હતું કે તુમ મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા, જય હિન્દ. અને વિદેશમાં જઈને, જાપાન અને અન્ય દેશોમાં જઈને ત્યાં એક સેના બનાવીને અંગ્રેજોના પાયા હચમચાવી નાખવા માટેનું કામ કરનાર કોઈ વીર સપૂત હોય તો સુભાષચંદ્ર બોઝ હતો. અને સાથે સાથે સંત સદારામ બાપુની તસવીરને પુષ્પાંજલિ કરીને ધન્યતા અનુભવી છે. કારણ કે આ વીર સંત ઓલિયાએ આ સમાજને, ઠાકોર સમાજને અને અન્ય સમાજને વ્યસનમાંથી મુક્તિ આપવા માટેનું જે ભગીરથ કાર્ય કર્યું છે એને સદૈવ આ જનતા યાદ રાખશે. કારણ કે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ એમના નામને લઈને કોલેજનું નામકરણ પાટણની અંદર કર્યું છે. સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. સ્તુ ભારત માતા કી. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી લાશો મળવાની ઘટના વધી ગઈ છે. કાંકરેજ તાલુકાના રાણકપુર, દિયોદર, થરાદમાંથી પસાર થતી કેનાલોમાંથી લાશો મળી રહી છે. ત્યારે દિયોદર તાલુકાના કોતરવાડા નજીકથી થરાદના વેપારીની લાશ મળી આવી છે. દિયોદર તાલુકામાંથી પસાર થતી આ કેનાલમાં એક અઠવાડિયામાં 3 જણાએ જંપ લાવીને આપઘાત કર્યા છે. આજે દિયોદરના કોતરવાડા નજીકથી મળી આવેલી લાશ યુસુફ પઠાણ નામના થરાદના વેપારીની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે થરાદ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ અને થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાન મીર સાથે પહોંચી હતી અને મહામુસીબતે લાશને બહાર નીકાળી હતી. બાદમાં મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. જાન્યુઆરીમાં ફરી ડીસા અને થરાદમાં જોવા મળ્યું ધુમ્મસવાળું વાતાવરણ. ધુમ્મસના સામ્રાજ્યથી ખેડૂતોના ચહેરા પર જોવા મળી ચિંતાની લકીર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતી હોન્ડા, તહેવારોનો રંગ, દીતી હોન્ડાને સંગ. એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, SP125, CD110, X-Blade, CBR250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝ્ડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતી હોન્ડા, સુરમંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. આપના ડીસા શહેરમાં ભીડભાડ અને પ્રદૂષણથી દૂર શાંત અને રમણીય વાતાવરણમાં ચોતરફ ગ્રીનરીથી છવાયેલ મોડર્ન અને ભવિષ્યની કલ્પનાને આધારે બની રહેલ 3 અને 4 બેડરૂમ વાળા બંગલાઓની સોસાયટી એટલે ડીસા પાલનપુર હાઈવે પર આવેલ શ્રી સુખ સાગર બંગલોઝ સાગર સોસાયટીમાં પ્રવેશ કરતા જ સુંદર મંદિર, સિનિયર સિટીઝન પાર્ક, વિશાળ ગજેબો, છોકરાઓના અભ્યાસ માટે તમામ સુવિધાઓ ધરાવતી એસી લાઇબ્રેરી, ડીસામાં સૌથી મોટો સ્વિમિંગ પુલ ધરાવતી એકમાત્ર સોસાયટી, પૂર્વ અને પશ્ચિમમાંથી સમગ્ર દિવસ દરમિયાન વાસ્તુશાસ્ત્ર મુજબ સૂર્યપ્રકાશ જળવાઈ રહે તે રીતે 10 ફૂટની ચોખ્ખી સીલિંગ હાઈટ, ભૂકંપપ્રૂફ વિશાળ બેડરૂમ, વિશાળ બાથરૂમ, સંપૂર્ણ ટાઇટલ ક્લિયર અને પ્લાન પાસ થયેલ લોનેબલ પ્રોજેક્ટ એટલે શ્રી સુખ સાગર બંગલોઝ. તો બુકિંગ માટે આજે જ કોન્ટેક્ટ કરો. શું તમને પાચન તંત્રને લગતા રોગોથી અને પેટના અવયવોના કેન્સરની સમસ્યાઓથી ચિંતિત છો? શું તમને વધતા વજનના કારણે થતી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી અન્ય બીમારીઓથી પરેશાન છો? તો આજે જ મુલાકાત લો ડોક્ટર આનંદ પટેલ, જે પોતે ગેસ્ટ્રો અને ઓબેસિટી સર્જન છે, જેઓ લેપ્રોસ્કોપી તથા એન્ડોસ્કોપી થી થતા કેન્સરના ઓપરેશનોના નિષ્ણાત છે, તે બનાસકાંઠાના સુપર સ્પેશિયાલિસ્ટ ગેસ્ટ્રો સર્જન. તેઓ હાલ તમામ પ્રકારની અદ્યતન સુવિધા ધરાવતા આનંદ હોસ્પિટલ
જલારામ મંદિર પાસે દિશા ડોક્ટર સી કે પટેલ ના ત્યાં કાર્યરત છે. તો આજે જ અપોઇન્ટમેન્ટ માટે કોલ કરો 9328520402 અથવા 7820047979 પર. ખેડૂત ભાઈઓ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ, અવની સ્વીટ સુગર અને અવની હની બોલ, અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં આજે વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો હતો. આજે વહેલી સવારના સમયે બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં વાદળછાયા વાતાવરણની સાથે સાથે ગાઢ ધુમ્મસ છવાઈ જતાં વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. આજે સવારના સમયે છવાયેલો ધુમ્મસ દિવસભર જોવા મળ્યું હતું. વહેલી સવારના વાહન ચાલકોને તેમના વાહનો ફોગ લાઇટ ચાલુ રાખીને ચલાવવાની નોબત આવી હતી. ડીસામાં સર્જાયેલા ધુમ્મસને લઈ હાઈવે વિસ્તારમાં પણ વાહન ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો. ડીસામાં જાન્યુઆરી માસમાં બીજી વખત વાતાવરણમાં આ બદલાવ જોવા મળ્યો હતો. આજે એકવાર ફરી બદલાયેલા હવામાનને પગલે ધરતીપુત્રોના ચહેરા પર ચિંતાની લકીરો છવાઈ ગઈ હતી. તો આ તરફ સરહદી વિસ્તારમાં પણ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળ્યું હતું. ધુમ્મસવાળા વાતાવરણથી સરહદી વિસ્તારના ખેડૂતો પણ ચિંતિત બની ગયા હતા અને એરંડા તથા રાયડાના પાકમાં રોગચાળો ફેલાવવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે. વહેલી સવારના થરાદથી વાવ જતા હાઈવે પર વિઝિબિલિટી ખૂબ જ ઘટી જતાં વાહન ચાલકો ફોગલાઇટ ચાલુ રાખીને વાહનો હંકારતા નજરે પડ્યા હતા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકાસના દાવા કરતા ધારાસભ્યની શહેરની વિનાશ યાત્રા પર બીકે ન્યૂઝ ચેનલનો અહેવાલ. વૈભવી કારમાં ફરતા ધારાસભ્યને નથી દેખાઈ રહી પગપાળા ચાલતા લોકોની સમસ્યા. ડીસા, પાલનપુર અને બાબર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ થઈ જાહેર. આગામી 28 ફેબ્રુઆરીના યોજાશે નગરપાલિકાની સામાન્ય અને પેટા ચૂંટણીઓ સહિત તાલુકા પંચાયતની પણ યોજાશે પેટા ચૂંટણીઓ. લોકમાતા નર્મદાની કેનાલ બની રહી છે સુસાઇડ પોઈન્ટ. એક જ અઠવાડિયામાં 3 વ્યક્તિઓએ કેનાલમાં જમ્પ લાવી કરી આત્મહત્યા. જાન્યુઆરીમાં ફરી ડીસા અને થરાદમાં જોવા મળ્યું ધુમ્મસવાળું વાતાવરણ. ધુમ્મસના સામ્રાજ્યથી ખેડૂતોના ચહેરા પર જોવા મળી ચિંતાની લકીર. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.